દેશમાં વેક્સિનની અછત છે. બીજી તરફ કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 સપ્તાહનું અંતર રાખવામાં આવ્યું છે. તેવામાં હવે વેક્સિન મામલે વધુ એક ખુલાસો થયો છે. નવા અભ્યાસ મુજબ વેક્સિનના બે ડોઝ વચ્ચે 10 મહિનાનું અંતર પણ વધુ કારગત સાબિત થઈ શકે છે. એટલે કે 10 મહિનાનું અંતર બે ડોઝ વચ્ચે રહેવું તો રોગ પ્રતિકારક ક્ષમતા વધુ સારી રીતે કામ કરશે અને તેમાં પણ જો ત્રીજો બુસ્ટર ડોઝ અપાયો તો એન્ટીબોડી વધારવામાં વધુ કારગત સાબિત થઈ શકે છે. જો આમ થયું તો દેશમાં વેક્સિનેશન કાર્યક્રમ સુચારુ રૂપે ચલાવવામાં મદદ મળશે. અભ્યાસ મુજબ પ્રથમ ડોઝ બાદ 1 વર્ષ સુધી એન્ટીબોડી બની રહે છે. તો આજ વિષય પર આપણે ચર્ચા કરીશું. આપણી સાથે ડોક્ટર મુકેશ મહેશ્વરી જોડાઈ ચૂક્યા છે. સ્વાગત કરીએ તેમનું. મુકેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. સૌથી પહેલા તો આપણી પાસેથી એ જાણવા માંગીશું કે એક તરફ વેક્સિન એકમાત્ર હથિયાર છે અને વેક્સિનેશનનું અભિયાન જે છે તેને વધુને વધુ તેજ બનાવવા માટે પણ સતત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ તરફ હવે જે રીતે આ આખી વાત સામે આવી રહી છે કે કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચે 12 થી 16 સપ્તાહનું અંતર જે રાખવામાં આવ્યું હતું, જો તેમાં વધારો કરવામાં આવે તો તે વધુ કારગત સાબિત થઈ શકે છે, શું માનવું છે આપનું? બેન, આમાં એવું છે કે હજુ આ છે ને પ્રી પ્રિન્ટ ટ્રાયલ છે, એને આ ફક્ત યુકેમાં કે યુરોપમાં કરવામાં આવેલો છે, આપણે ત્યાં કરવામાં આવેલો નથી. એટલે અત્યારે એના વિશે કશું બી કહેવું ખૂબ વહેલું ગણાશે, કારણ કે જ્યારે કોઈ પણ આ ટાઈપના ટ્રાયલ થાય તો એ પહેલા એને એસેસમેન્ટ કરવામાં આવે, એને પ્રી પ્રિન્ટ કહેવામાં આવે, પછી એ કોઈ જર્નલમાં કે કોઈ જગ્યાએ એ લેખ પ્રિન્ટ થાય, પછી એને પીયર રિવ્યુ કરવામાં આવે, એટલે જેને એક્સપર્ટ ફરી રિવ્યુ કરે અને પછી જ એને એની માન્યતા આપવામાં આવે છે. એટલે થોડું વહેલું છે કહેવાનું. પરંતુ એક બીજી સરસ વસ્તુ એ છે, દેખાઈ રહી છે કે એમના કહેવા પ્રમાણે પહેલો ડોઝ આપ્યા પછી લગભગ એન્ટીબોડી 8 થી 10 મહિના સુધી બોડીમાં રહે છે. એ ખૂબ સારી વસ્તુ છે આપણા માટે. અને પછી જો 6 કે 8 મહિના પછી, એટલે બીજો ડોઝ લીધાના 6 મહિના પછી, એટલે કે ટોટલ 8 કે 10 મહિના પછી જો આપણે બુસ્ટર ડોઝ આપીએ તો બુસ્ટર ડોઝની ઇફેક્ટ ખૂબ લાંબા ટાઈમ સુધી રહે છે અને ખૂબ સારું એન્ટીબોડી લેવલ જોવા મળે છે. એ ખૂબ આનંદના સમાચાર છે, કારણ કે જે બુસ્ટર ડોઝ એસ્ટ્રાઝેનેકાએ બનાવ્યો છે એની અંદર એ લોકોએ જે વાઇલ્ડ ટાઈપનો વાયરસ આપણો જે હતો D614G, સૌથી પહેલો જે ચાઇનાથી આવીને યુરોપમાં આવ્યો હતો, એનો તો એની અગેન્સ્ટના સ્પાઇક પ્રોટીન એન્ટીબોડી તો છે જ, પરંતુ આફ્રિકામાં જે વાયરસ દેખાયો હતો અને જેના પર વેક્સિનની એફિકસી ઓછી હતી, એ વાયરસના સ્પાઇક પ્રોટીનનો ભાગને પણ એ લોકો યુટિલાઇઝ કર્યો છે. એટલે બંને ટાઈપના વાયરસને મિક્સ કરી અને બંનેના સ્પાઇક પ્રોટીનની અગેન્સ્ટના એન્ટીબોડી બનાવ્યા છે. અને એ બુસ્ટર ડોઝ ખાસ કરીને મહત્વનો એટલા માટે બની જાય છે કે એમાં પણ એડીનો વાયરસનો ઉપયોગ કરવામાં આવેલો છે. નોર્મલી એવું કહેવાય કે કોઈ પણ વેક્સિનના બે ડોઝ ફરીવારનો જે ડોઝ હોય એડીનો વાયરસો ના ચાલે, પણ અસ્ટ્રાઝેનેકા કંપનીએ એ માન્યતાને પણ આ વખતે ખોટી સાબિત કરી છે અને એમનો બુસ્ટર ડોઝ છે એની અંદર ત્રીજી વાર એડીનો વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બધી અલગ અલગ ટાઈપના સ્પાઇક પ્રોટીન લઈ અને એક મિક્સર બનાવવામાં આવ્યું છે, કોકટેલ મિક્સર છે, અને એની ખૂબ એન્ટીબોડી સારી દેખાય છે. એ ખૂબ જ મહત્વના અને બહુ જ પ્રોત્સાહક સમાચાર છે. મુકેશભાઈ, જે રીતે ઓક્સફર્ડ દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો છે અને જેનું તારણ પણ આપણી સમક્ષ મૂકવામાં આવ્યું છે કે વેક્સિનના બે ડોઝ વચ્ચે 10 મહિનાનું અંતર વધુ કારગત સાબિત થઈ શકે છે, એન્ટીબોડી પણ એટલા સમય સુધી તમારા શરીરમાં ખૂબ જ સારી રીતે કામ કરી રહી છે, પરંતુ આશ્ચર્યની વાત અને સૌથી મોટો સવાલ એ પણ ઉપસ્થિત થઈ રહ્યો છે કે જે લોકોએ બે ડોઝ લઈ લીધા છે, કારણ કે આપણા દેશમાં આપણે જોયું છે કે જ્યારે વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી ત્યારે બે વેક્સિન વચ્ચેનો જે અંતર હતો તે પહેલા ખૂબ જ ઓછું હતું, ત્યારબાદ તેની સમય મર્યાદામાં ધીરે ધીરે વધારો કરવામાં આવ્યો છે. હવે ઓક્સફર્ડ જે અભ્યાસ લઈને આવ્યું છે તે સાવ જુદી જ વાત કરી રહ્યું છે, તો આખરે જનતાએ શું સમજવું? હા, ખૂબ કન્ફ્યુઝિંગ છે અને અમે પોતે જ પણ એના ભાગ બન્યા છીએ. તમે વિચાર કરો કે અમે ફ્રન્ટલાઈન વોરિયર તરીકે અમે 28 દિવસના અંતર પર બે વેક્સિનના ડોઝ લીધેલા અને મારી એન્ટીબોડી લેવલ મેં જોયું તો બહુ જ મિનિમમ આવે છે મારું એન્ટીબોડી લેવલ. એટલે પહેલો જે સ્ટડી થયો એ વખતના ટાઈમમાં ત્યારે આપણને એવી ખબર હતી કે 28 દિવસમાં જો બે ઇન્જેક્શન લઈએ તો એન્ટીબોડી આવે છે, પણ એન્ટીબોડી ખૂબ નીચા આવે છે. પછી એ લોકોએ બીજો ટ્રાયલ કર્યો અને એમાં 3 થી 4 મહિનાનો ગાળો એ લોકો રાખ્યો અને એમાં 3 મહિનાના ગાળા પર, એટલે કે એ લોકોએ 12 અઠવાડિયા પર એવું જોયું કે એફિકસી વધી જાય છે. પહેલા બે ડોઝની વચ્ચે જો તમે ગાળો ઓછો રાખો તો એ લગભગ 60-65% જેટલી એની એફિકસી આવે છે અને જો 12 અઠવાડિયાનો ગાળો રાખો તો લગભગ 90% જેવી એફિકસી આવે છે. એટલે જે આ તો કેવું છે કે અત્યારે મહામારીના ટાઈમમાં રિસર્ચ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ ચાલ્યા કરતી હોય છે. એટલે પહેલા એ લોકોને 4 અઠવાડિયાનું લાગ્યું યોગ્ય, પછી 12 અઠવાડિયાનું લાગ્યું, પરંતુ આજે અત્યારે જે 45 અઠવાડિયાની વાત છે એ હજુ આપણે સમજવી પડશે.
પરંતુ ચોક્કસથી બુસ્ટર ડોઝ આવવાનો છે એ ખૂબ જ આનંદના અને બહુ પ્રોત્સાહક સમાચાર છે, કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા લોકોને બે ડોઝ લીધા પછી પણ ફરીવાર ઇન્ફેક્શન થઈ રહ્યા છે, નવા નવા ટાઈપના વાયરસ આવી રહ્યા છે, તો કદાચ આપણને એવું જરૂર લાગશે તો આપણે 8 કે 10 મહિના પછી બુસ્ટર ડોઝ લેવાનો વારો આવી શકે છે. બિલકુલ ડોક્ટર સાહેબ, ખાસ કરીને જે રીતે આપણા દેશમાં અનેક વિસ્તારોમાંથી એક સમસ્યા પણ સામે આવી રહી છે કે વેક્સિનની ઘટ પડી રહી છે. ઘણા બધા લોકો જે છે તેઓ વેક્સિન લેવા માટે પહોંચે છે, પરંતુ તેઓને સ્લોટ પણ કેટલાક લોકોને નથી મળતા, તો કેટલાક પહોંચે છે ત્યારે વેક્સિન ખતમ થઈ ગયાની વાતો પણ સામે આવતી હોય છે. જો ઓક્સફર્ડનો જે આ અભ્યાસ છે તે પ્રમાણે વેક્સિનેશન આપણા દેશમાં જો શરૂ કરવામાં આવે, જો તે કારગર સાબિત થતું હોય, તો કદાચ વધુ સુચારુ રૂપે આપણા દેશમાં આપણે વેક્સિનેશન અભિયાનને આગળ વધારી શકીએ. ના બેન, અત્યારે એવું નહીં કરી શકાય. એનું કારણ છે કે હજુ તો આનું પીયર રિવ્યુ નથી થયું અને કોઈ જગ્યાએ પબ્લિશ પણ નથી થયો ડેટા, એટલે નહીં કરી શકાય. બીજી વસ્તુ કે આ બધી જે વાતો હતી એ સાદો વાયરસ, જે આપણો વાઇલ્ડ વાયરસ હતો ત્યારની છે. આ જ બ્રિટન છે કે જેને ત્યાં જ્યારે આપણો ડેલ્ટા વાયરસ પ્રવેશ્યો ત્યારે લોકોએ જોયું કે 12 અઠવાડિયા રાખીએ તો રિસ્ક વધી જાય છે, તો એમને એ ગાળો 60 વર્ષથી ઉપરના માટે ઓછો કર્યો છે, 8 અઠવાડિયાનો કર્યો છે. એટલે હવે 12 અઠવાડિયાથી ઉપરનો ગાળો કરવાનો તો અત્યારે સવાલ જ નથી. અત્યારે તો આપણે જે ચાલે છે એ 12 અઠવાડિયાનો ગાળો રાખીને ચાલવું જોઈએ. 16 અઠવાડિયાનો બી કોઈ સ્ટડી અત્યાર સુધી પબ્લિશ નથી થયેલો, એટલે 16 અઠવાડિયાનો ગાળો બી બહુ જ કઈ રીતે કરવામાં આવ્યો છે નક્કી નથી, એ આઈસીએમઆરને વધારે ખબર હશે. પણ 12 અઠવાડિયાનો ગાળો એ ચોક્કસથી બરોબર ગાળો છે અને 12 અઠવાડિયા પ્રમાણે અત્યારે ચાલુ રાખવું જોઈએ. વેક્સિનની શોર્ટેજ ખાલી કોવિશિલ્ડની નહીં, કોવેક્સિનની પણ છે, સ્પુતની પણ હજુ પૂરા પ્રમાણમાં નથી આવી. અને આપણે શું છે કે બેઝિકલી બધા જ લોકો માટે વેક્સિન ઓપન કરી દીધી આપણે, 14 થી ઉપરના બધા માટે, એટલે 90 કરોડ લોકોને વેક્સિન આપવાનો ટાર્ગેટ ખુલ્લો થઈ ગયો, એટલે ભીડ થવાની જ હતી. અને બીજી વસ્તુ કે વેક્સિનના ઉત્પાદકો પોતાના પ્રોડક્શનની કેપેસિટી વધારી રહ્યા છે, કદાચ જુલાઈના એન્ડમાં વધી જશે, ત્યાં સુધી આ પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. ત્યાં સુધી કદાચ આપણી ઝાયડસની વેક્સિન છે કે નોવોવેક્સની એક કોવાવેક્સ આવવાની છે એ થઈ જાય, એ બધી થઈ જાય તો કદાચ જુલાઈના એન્ડ સુધી આપણે સારા સમાચારની રાહ જોવી જોઈએ. કારણ કે જુલાઈના એન્ડ સુધી હું એવું માનું છું કે 4-5 અત્યારે જે 3 વેક્સિન છે એના બદલે કદાચ 5-1 વેક્સિન આપણી પાસે આવી જાય અને તો કદાચ આપણે એને સારી રીતે પહોંચી વળીએ. હા, અત્યારે ચોક્કસથી ભીડ લાગે છે, ઘણા લોકોને પાછા જવું પડે છે, કારણ કે આપણે એક સાથે એક બહુ મોટો સ્પેક્ટ્રમ ખોલી નાખ્યો છે અને એટલી વેક્સિન આપણી પાસે છે નહીં. આપણી પાસે 12-15 કરોડ વેક્સિનની કેપેસિટી છે અને જો 25 કરોડ લોકો પહોંચે તો ચોક્કસથી અમુક લોકોને પાછા જવું પડશે. પરંતુ આપણે એવી આશા રાખીએ કે જુલાઈના એન્ડ પછી આ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, 20-25 કરોડ વેક્સિન દર મહિને આવવા માંડે, કારણ કે જે પ્રમાણે કેન્દ્ર સરકારે ફરી પાછી કાલે એફિડેવિટ કરી છે એમાં એમના કહેવા પ્રમાણે ઓગસ્ટ મહિનાથી લઈ અને ડિસેમ્બર મહિના સુધી 5 મહિનામાં 135 કરોડ ડોઝ આવવાની શક્યતા છે. બિલકુલ ડોક્ટર સાહેબ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. કોરોના વાયરસને લઈને એક અન્ય મહત્વપૂર્ણ મુદ્દો છે, તેના પર પણ આપણે ડોક્ટર સાહેબ પાસેથી માર્ગદર્શન મેળવીશું, પરંતુ અત્યારે રોકાઈએ છીએ એક બ્રેક માટે. વાયરસની ત્રીજી લહેર બાળકોને અસર કરશે તેવી સંભાવનાઓ છે, ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ શહેરમાં કેટલાક બાળકોનો સાર્સ કોવિડ 2 ચેપી બીમારી લાગુ થઈ છે જાણવા માટે એક સર્વે હાથ ધર્યો હતો. આ સેરો સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે, જેમાં મુંબઈના 50%થી વધુ બાળકોમાં કોરોનાની એન્ટીબોડી છે. આ સીરો સર્વે ગત તારીખ 1 એપ્રિલથી 15 જૂન સુધી મુંબઈના 24 વોર્ડમાં હાથ ધરવામાં આવ્યો હતો. 1 થી 18 વર્ષના કુલ 2176 બાળકોના લોહીના નમૂના પેથોલોજી લેબોરેટરીમાંથી એકત્ર કરવામાં આવ્યા હતા. આ નમૂનાઓની તપાસમાં 51.18% નમૂનામાં એન્ટીબોડી મળી આવી હતી. 10 થી 14 વર્ષની ઉંમરના બાળકોમાં સીરો પોઝિટિવ દર સૌથી વધુ 53.43% હતો, જ્યારે 1 થી 4 વર્ષના બાળકોમાં 51.04%, 5 થી 9 વર્ષના બાળકોમાં 47.33% અને 15 થી 18 વર્ષના બાળકોમાં 51.39% એન્ટીબોડી હોવાનું સામે આવ્યું છે. તો આજ વિષય પર ફરી એક વખત ડોક્ટર મુકેશ મહેશ્વરી પાસેથી માર્ગદર્શન મેળવીશું. ડોક્ટર સાહેબ, જે રીતે મુંબઈમાં આ સર્વે કરવામાં આવ્યો છે, કોરોના વાયરસની ત્રીજી લહેર આવશે, બાળકોને સૌથી વધુ પ્રભાવિત કરશે એવો ડર તમામ લોકોને સતાવી રહ્યો છે, પરંતુ જે રીતે આ સર્વે કરવામાં આવ્યો છે તે તો સૂચવી રહ્યો છે કે બીજી લહેરમાં જ બાળકો સંક્રમિત થયા છે. આમાં એવું છે કે બે વસ્તુ આમાં છે, એક સારી વસ્તુ છે અને એક ખરાબ વસ્તુ છે. સારી વસ્તુ એ છે કે જે સીરો સર્વેલન્સમાં 50%થી વધુ પોઝિટિવિટી બતાવે છે એ ખૂબ જ સારા સમાચાર કહેવાય, કે ભાઈ 50%થી વધારે લોકો બાળકોને એન્ટીબોડી છે એટલે એમના એક જાતની રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ છે. હવે આ રોગ પ્રતિકારક શક્તિનું લેવલ કેટલું છે એ આપણે ચેક કરવું પડશે. જો એમાં એન્ટીબોડીનું લેવલ બહુ સારું હશે તો એમાં લોકોને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ ઘણા ઘટી જશે. ચોક્કસથી જે ડેલ્ટા પ્લસ વાયરસ આવ્યો છે, જે આફ્રિકાની સ્ટ્રેન છે, એ બંને વાયરસ અમુક ટાઈપના ઇમ્યુન ઇવેઝનની પ્રોપર્ટી ધરાવે છે. ઇમ્યુન ઇવેઝન એટલે આપણી જે રોગ પ્રતિકારક શક્તિ હોય એને થાપ આપીને પણ ઇન્ફેક્શન કરી શકે છે. પરંતુ
રોગ પ્રતિકારક શક્તિ તમને નેચરલ ઇન્ફેક્શનથી મળી હોય કે વેક્સિનથી મળી હોય એ તમને અમુક અંશે તો બચાવે છે, સિવિયર ડિસીઝથી બચાવે છે, મૃત્યુથી બચાવે છે, આઈસીયુમાં જવાથી બચાવે છે, એટલે એક આનંદના સમાચાર કહેવાય. બીજી વાત એ છે કે 2176 બાળકોનો જે સર્વે કર્યો એમાં 50%થી વધારે સંક્રમિત થયા. દેટ મીન્સ કે તમે વિચાર કરો કે કેટલા બધા બાળકોને ઇન્ફેક્શન થઈ ગયું છે. આપણે જે એપ્રિલ મેના આંકડા જે દેખાઈ રહ્યા છે જેમાં આપણે અમુક લાખોમાં કેસ જોયા હતા, પણ આ લાખોમાં નહીં, એનાથી અનેક ગણા વધારે કેસ કોરોનાના થયા એ સાબિત થાય છે. કારણ કે જે લોકોને વેક્સિન નથી આપી અને છતાં પણ એમનામાં એન્ટીબોડી દેખાય છે, દેટ મીન્સ કે લોકોને કોરોનાનું ઇન્ફેક્શન થયેલું છે. કદાચ એ સિમ્પ્ટોમેટિક થયું હોય, કદાચ માઇલ્ડ થયું હોય, પરંતુ કોરોનાનું ઇન્ફેક્શન એમને ચોક્કસ થયેલું છે. એટલે WHO અને બીજી રિસર્ચ એજન્સીઓ જે કહી રહી છે કે ભાઈ જે આંકડા તમે ડિક્લેર કરો છો એનાથી લગભગ 10-15 ગણા લોકોને સંક્રમણ થયું છે, તો એ વાતમાં હવે તથ્ય લાગે છે. આપણે ત્યાં અત્યાર સુધી 3 કરોડ લોકોને બતાવે છે ઇન્ફેક્શન, પણ અમારો પણ એવો અંદાજ છે અને મોટાભાગના સાયન્ટિસ્ટ એવું માને છે કે 30-40 કરોડ લોકોને આપણે ત્યાં કોરોનાનું સંક્રમણ થઈ ચૂક્યું છે. એટલે એની પોઝિટિવ આપણે આસ્પેક્ટ એ લઈએ કે બધા જે લોકો 50% બાળકો છે એ બધામાં થોડા ઘણા અંશે રોગ પ્રતિકારક શક્તિ આવી ગઈ છે, એટલે એ બાળકોને સંક્રમણ બીજી વાર લાગવાની શક્યતા થોડી ઓછી થઈ જશે અને લાગશે તો પણ ઇન્ફેક્શનનો તીવ્રતા ઓછી હશે. નોર્મલી 4 વર્ષથી નીચેમાં બહુ ઓછી જગ્યાએ ઇન્ફેક્શન જોવા મળે છે, કારણ કે એ લોકો જન્મજાત ઇમ્યુનિટી લઈને જન્મતા હોય છે, પ્લસ માતામાંથી પણ એમને કોઈ જાતની ઇમ્યુનિટી મળતી હોય છે જે ઘણા ટાઈમ સુધી એમના શરીરમાં રહેતી હોય છે. બીજું, આપણે જે બધા વેક્સિનેશનના પ્રોગ્રામ ચલાવીએ છીએ એ મોટાભાગના 2 કે 3 વર્ષ સુધી પતી જતા હોય છે, એટલે એ જે વેક્સિન આપણે આપીએ એની ક્રોસ ઇમ્યુનિટી પણ એ લોકોને પ્રોટેક્ટ કરતી હોય છે. પરંતુ 4 થી લઈ અને 18 સુધીમાં જે આ પ્રોટેક્શન જોવા મળ્યું છે એક સારા સમાચાર કહી શકાય. બિલકુલ ડોક્ટર સાહેબ, અમારી સાથે જોડાવા માટે, માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે જોડાયા હતા.